જય શ્રી કૃષ્ણ બધાને. તો કેમ છો બધા? આશા કરું છું કે બધા મજામાં છો. તો જો ફ્રેન્ડ્સ, આજે બટેટાનું શાક ને પૂરી બનાવવાની છે બપોરે. તો જો તેના માટે બટેટા બાફી અને સુધારી દીધા છે, કોથમારી પણ સુધારી દીધી છે, ટમેટા મરચાં આદુ લસણની પેસ્ટ પણ તૈયાર કરેલી છે, લીમડો પણ છે. તો તેલ મૂકી દઉં તપવા છે. પેલામાં જરૂર પ્રમાણે આપણે તેલ લઈ લઈશું. આપણે તેમાં રાઈ ને જીરું નાખીશું. પાણી નાખીશું. ચપટી ગરમ મસાલો, નાખી દેશો બોઇલ કરેલા. ઘાટો પૂરી ભેગો ઘાટો રસો જોઈએ એટલે થોડાક બટેટાના પાણી નાખી દેશું. હવે આપણે તેને ધીમે તાપે સીજવા દેશું. પૂરી બનાવી છે એટલે આપણે કડાઈ ગેસ ઉપર મૂકી દઈએ અને તેલ નાખી દેશું આપણે પૂરી ધરવા માટે. આપણે મોટી મોટી પૂરી બનાવશું, બહુ નાની પૂરી નહીં બનાવી. છે એટલે એક
એટલે બધી પૂરી જરાય ગઈ છે, હવે બે બાકી છે તરવાની, તેને પણ આપણે તરી લેશું. આપણે પૂરી બનીને રેડી થઈ ગઈ છે, બધી તરી લીધી છે અને શાક પણ સરસ મજાનું જેવું બની છે. એવું મસ્ત શાક બન્યું છે પૂરી સાથે. તો ફ્રેન્ડ્સ, આશા કરું છું કે તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હશે. તો ચેનલમાં નવા હો તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ બધાને.